નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું તારીખ તેર જાન્યુઆરી બે હજાર બાવીસને અલગ અલગ વિભાગોમાં અલગ અલગ શહેરોમાં વિવિધ જગ્યાઓમાં જગ્યાઓ બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત આવી જ રીતે રેગ્યુલર માહિતી જોવા માટે મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ માહિતી માટે મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો તો ચાલો વાત કરી લઈએ કે પહેલી વેકેન્સી છે રિયલ એસ્ટેટ કંપની જે સુરતમાં આવેલી છે રઘુવીર ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સમાં જેમાં અલગ અલગ વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલી વેકેન્સી છે ડ્રાફ્ટ્સમેન માટે લાયકાતની વાત કરીએ તો તમે ડિપ્લોમા સિવિલ અને બીઈ સિવિલ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમને ઓછામાં ઓછો બેથી ત્રણ વર્ષનો પ્લાનિંગ પ્રિપેરિંગ વર્કિંગ ડ્રોઈંગ અને મેકિંગ કોર્પોરેશન પ્લાન સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ ઓટો કેટ ટુ ડી થ્રી ડી થ્રી મેક્સ અને સ્કેચનું આ પોસ્ટ માટે માત્ર ને માત્ર પુરુષ ઉમેદવાર એપ્લાય કરી શકે છે નેક્સ્ટ વેકેન્સી છે એચઆર આસિસ્ટન્ટ માટે આ પોસ્ટ માટે તમે એમબીએ એચઆર અથવા બીકોમ અથવા બીબીએ પાસ કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછો બેથી ત્રણ વર્ષનો તમને એચઆર અને એડમિનિસ્ટ્રેશનનો અનુભવ હોવો જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે એકાઉન્ટન્ટ and stored data entry આ પોસ્ટ માટે તમે બીકોમ કરેલું હોવું જોઈએ અને તમને ઓછામાં ઓછો બેથી ત્રણ વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટરનો અનુભવ હોવો જોઈએ અને સોફ્ટવેર ટેલીનું નોલેજ હોવું જોઈએ આ પોસ્ટ માટે પણ માત્ર ને માત્ર પુરુષ ઉમેદવાર એપ્લાય કરી શકે છે આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર ઈમેલ આઈડી આપેલું છે તેના ઉપર તમે તમારું અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે સેન્ડ કરી શકો છો આ ઉપરાંત સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર પણ આપેલો છે તેના ઉપર પણ તમે કોન્ટેક કરીને વધુ માહિતી લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે મિસ જે શાહ જે જીઆઈડીસી પાનોલીમાં આવેલું છે તેમાં સ્ટોર આસિસ્ટન્ટની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે બીકોમ અથવા અથવા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ અને એકથી બે વર્ષના અનુભવી હોવા જોઈએ આ ઉપરાંત રો મટિરિયલ પેકિંગ મટિરિયલ અને એન્જિનિયરિંગ રિસિટ ઇસ્યુ આઉટિંગની પ્રત્યક્ષ ચકાસણી ઇનવર્ડ આઉટવર્ડ સ્ટોર રજિસ્ટર ડે ટુ ડે કોમ્પ કોમ્પ્યુટરાઈઝ સ્ટોક કાર્ડની જાળવણી તમારે કરવાની રહેશે અને સ્ટોરને લગતો તમને અનુભવ હોવો જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે પ્લાન્ટ ઓપરેટર કમ સુપરવાઇઝર માટે આ પોસ્ટ માટે લાયકાત રહેશે તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા અથવા ધોરણ બાર પાસ હોવા જોઈએ આ ઉપરાંત એકથી બે વર્ષના તમે અનુભવી હોવા જોઈએ તમારે જે ખનીજ અને ખાતરના જથ્થાબંધ ઉત્પાદન અને પેકિંગના અનુભવી હશો તો તમને પહેલી પસંદગી આવવામાં આવશે આ બંને પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર ઇમેલ આઈડી પણ આપેલું છે અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે તેના ઉપર તમે તમારું અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે સેન્ડ કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે ધ મોરબી પીપલ્સ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જે મોરબી જિલ્લામાં આવેલી છે તેમાં મંત્રી મંત્રીશ્રીની પોસ્ટ માટેની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ સાથે તમે ડીસીએમ સહકારી ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને તમને કમ્પ્યુટરની ટેકનિકલની લાયકાત ધરાવતા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો તમને ઓછામાં ઓછો એક વર્ષનો નાણાકીય કે વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ જો તમે સહકારી મંડળી કે સંઘમાં અનુભવ ધરાવતા હશો તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ પગાર ધોરણ છે તમને પંદર હજાર છે એ આપવામાં આવશે તમારો પ્રોબેશન પીરિયડ બે વર્ષનો રહેશે તમારી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી છે કરવામાં આવશે તમારે અરજી સાથે અનુભવના તથા શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટની ઝેરોક્ષ છે રજૂ કરવાની રહેશે અને ઇન્ટરવ્યૂના સમયે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તારીખ તેર જાન્યુઆરી બે હજાર બાવીસથી દિવસ પંદર સુધીમાં મંડળીના સરનામે માત્રને માત્ર રજિસ્ટર પોસ્ટ એડીથી તમારે સ્વહસ્તાક્ષરે લખેલી અરજી સાથે અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું છે ધ મોરબી પીપલ્સ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ શ્રી પટેલ સહકાર ભવન શ્રેયાજી પ્લોટ શેરી નંબર આઠ શનાળા રોડ સરદાર આગ પેટ્રોલ પંપ પાસે ડોક્ટર આશરની હોસ્પિટલની બાજુમાં મોરબી થેન્ક યુ નેક્સ્ટ વેકેન્સી છે ગોધરા સ્થિત શ્રી શામળાજી હોમિયોપેથિક હોસ્ટેલમાં ચોવીસ કલાક રહી શકે તેવા વોર્ડન ભાઈની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમને રહેવા તથા જમવાની સગવડતા આપવામાં આવશે વોર્ડન માટેના તમે અનુભવી હશો તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે આ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ છે સત્તર જાન્યુઆરી સોમવારે સવારે અગિયાર કલાકે રાખવામાં આવેલું છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા લાયકાતના અનુભવના પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂની તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે આ ઉપરાંત વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી લઈ શકો છો થેન્ક યુ